ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ સરદાર સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદ થતા નવ જેટલા દરવાજા ખોલીને દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે નર્મદા નદીમાં પાણીની આવક થતા ગરડેશ્વર ખાતેનું વીર ડેમ પણ ઓવરફ્લો થતાં મનમોહક દ્રશ્યો સર્જાયા છે ત્યારે મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગરમાંથી પણ પાણીની આવક નોંધાતા તેના દરવાજા ખોલવામાં આવતા તેનું પાણી સરદાર સરોવરમાં ઠલવાઈ રહ્યું છે લેવલ જાળવી રાખવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમના દરવાજા ખોલતા ભરૂચ અને નર્મદા જિલ્લાના છપ્પન જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પહેલા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં વરસાદના કારણે ઇન્દિરાસાગર અને ઓમકેશ્વર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા સરદાર સરોવર બંધમાં ઠલવાઈ રહ્યું છે જેને કારણે રવિવારે રૂર લેવલ જાળવવા માટે સવારે છ વાગે પાંચ દરવાજા અને નવ વાગે ચાર દરવાજા એમ કુલ નવ ગેટ ખોલવામાં આવતા દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે અને નર્મદા ડેમની જે સપાટી છે એ એકસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર મીટરે પહોંચી છે સાથે રિવરબેટ પાવર હાઉસમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર મંદના નવ જેટલા દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નર્મદા અને ભરૂચ જિલ્લાના કેટલાક ગામો આનાથી પ્રભાવિત થાય છે ત્યારે નર્મદા નદીના પટમાં નહીં જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારના રહીશોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરતી સ્થિતિ પર નજર આપવામાં આવી રહી છે